नमस्कार मित्रों, आपणे अहीं बिरसा मुंडा ट्राइबल युनिवर्सिटीनुं ऑनलाइन एडमिशन फॉर्म केवी रीते भरीशुं तेना विशेनी माहिती लईशुं। सौथी पहेला कोईपण ब्राउजरमां आपणे बिरसा मुंडा ट्राइबल युनिवर्सिटीनी वेबसाइट www.bmtu.ac.in सर्च करीशुं। सर्च करता आपणे बिरसा मुंडा ट्राइबल युनिवर्सिटी ने वेबसाइट जोई सकाय छे। त्यारबाद आपणे वेबसाइट ना स्टूडेंट सेक्शन ना ड्रॉप डाउन माथी एडमिशन ऑप्शन पर क्लिक करीशुं। क्लिक कर्या बाद आपणे बे ऑप्शन बतावेल छे। सौ प्रथम ऑनलाइन प्रवेश कार्यवाही मार्गदर्शिका बतावेल छे अने बीजा ऑप्शन में ऑनलाइन एडमिशन फॉर्म छे। एडमिशन फॉर्म भरता पहला मार्गदर्शिका वाँचवी जरूरी छे। मार्गदर्शिका वाँचिया बाद आपणे ऑनलाइन प्रवेश ऑप्शन पर क्लिक करीशुं। आ लिंक ओपन करता बिरसा मुंडा ट्राइबल युनिवर्सिटीनुं एडमिशन फॉर्म अहीं जोई शकीए छे। आ फॉर्मनी बधी फील्ड कम्पलसरी भरवानी रहेशे। पहला विद्यार्थीए कॉलेज सिलेक्ट करवानी रहेशे। कॉलेज सिलेक्ट कर्या बाद एनी स्ट्रीम सिलेक्ट करवानी रहेशे। जे स्ट्रीम सिलेक्ट करी हशे तेना सब्जेक्टमांथी कोई एक सब्जेक्ट सिलेक्ट करवानो रहेशे। हवे विद्यार्थी पोतानो फोटो अहीं अपलोड करवानो रहेशे। फोटो अपलोड कर्या बाद विद्यार्थीए पोतानी सरनेम अने नेम एचएससी मार्कशीट प्रमाणे भरवानो रहेशे। विद्यार्थीए फाधर्स नेम एटले के पितानुं नेम અને મધર્સ નેમ એટલે કે માતાનું નેમ અહીં પોતાનું કરંટ એડ્રેસ અહીં ભરવાનું રહેશે। જો કરંટ એડ્રેસ એટલે કે હાલનું સરનામું અને પરમેનન્ટ એડ્રેસ એટલે કે કાયમી સરનામું સેમ હશે તો અહીં ક્લિક કરી નેમ ભરી શકશે। હવે પોતાનું ઈમેલ એડ્રેસ અહીં ભરવાનું રહેશે। પોતાના એડ્રેસનો પિનકોડ, પેરેન્ટ્સનો મોબાઈલ નંબર અને વિદ્યાર્થીએ પોતાનો મોબાઈલ નંબર અહીં ભરી ભરવાનો રહેશે। વિદ્યાર્થીએ પોતાની નેશનાલિટી અને પોતાની ડેટ ઓફ બર્થ અહીંથી સિલેક્ટ કરીને ભરી શકશે। પોતાનું બર્થ પ્લેસ અને કાસ્ટ એઝ પર ધ લિવિંગ સર્ટિફિકેટ ભરવાનું રહેશે। પોતાનું રિલિજિયન પણ અહીં ભરવાનું રહેશે। વિદ્યાર્થીએ પોતાનું જેન્ડર સિલેક્ટ કરી કર્યા બાદ કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે, જે નીચે મુજબ છે। જે કેટેગરી સિલેક્ટ કરશે તે કેટેગરીનું કાસ્ટ સર્ટિફિકેટ અહીં અપલોડ કરવાનું રહેશે। કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કર્યા બાદ વિદ્યાર્થીએ કાસ્ટ સર્ટિફિકેટનો નંબર, કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરેલી ડેટ અહીં ભરી શકશે। જો વિદ્યાર્થી SEBC કે OBC કેટેગરી સિલેક્ટ કરી હશે તો નોન ક્રીમી લેયર સર્ટિફિકેટની કોપી અહીં અપલોડ કરવાની રહેશે। નોન ક્રીમી લેયર સર્ટિફિકેટનો નંબર અને એનો ઇસ્યુ ડેટ અહીં ભરી શકશે। જો વિદ્યાર્થી હેન્ડીકેપ હોય તો યસ અને નહીં હોય તો નો સિલેક્ટ કરવાનું રહેશે। જો વિદ્યાર્થી ફિઝિકલ હેન્ડીકેપ હશે તો ફિઝિકલ હેન્ડીકેપનું સર્ટિફિકેટ અહીં અપલોડ કરવાનું રહેશે। અપલોડ કર્યા બાદ ફિઝિકલ હેન્ડીકેપ પર્સન્ટેજ અહીં લખવાના રહેશે અને ફિઝિકલ હેન્ડીકેપ સર્ટિફિકેટ ઇસ્યુ કરેલી ડેટ અહીં સિલેક્ટ કરવાની રહેશે। વિદ્યાર્થીએ પોતાનું બ્લડ ગ્રુપ અહીંથી સિલેક્ટ કરી શકશે। આધાર કાર્ડ નંબર અહીં ભરવાનો રહેશે। HSC પાસિંગ મંથ અને યર અહીંથી સિલેક્ટ કરી શકશે। પોતાના HSC પર્સન્ટાઇલ અહીં ભરવાના રહેશે। HSCનું સેન્ટર, એનું HSC સીટ નંબર, HSCનું રિઝલ્ટ સિલેક્ટ કરવાનું રહેશે। કેટલા HSC કેટલી ટ્રાયલમાં પાસ થઈ છે તે અહીંથી સિલેક્ટ કરી શકશે। HSCનું બોર્ડ, જો ગુજરાત બોર્ડ હશે તો ગુજરાત અને અધર બોર્ડ હશે તો એ પણ ભરી શકશે। વિદ્યાર્થીએ બેંક ડિટેલ્સ
એટલે કે બેંક એકાઉન્ટ નંબર, બેંક નેમ અને બેંકનો આઈએફએસસી કોડ અહીં ભરવાનો રહેશે. વિદ્યાર્થીએ એચએસસી માર્કશીટ અહીં અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ લિવિંગ સર્ટિફિકેટ અહીં અપલોડ કરવાનું રહેશે. લિવિંગ સર્ટિફિકેટ અપલોડ કર્યા બાદ આધાર કાર્ડ અહીં અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાની ડિજિટલ સિગ્નેચર અથવા તો સિગ્નેચર અહીં અપલોડ કરવાની રહેશે. સિગ્નેચર અપલોડ કર્યા બાદ વિદ્યાર્થીએ એચએસસી એક્ઝામમાં મેળવેલ માર્ક્સ સબ્જેક્ટ્સ પ્રમાણે અહીં ભરવાના રહેશે. માર્ક્સ ભર્યા બાદ વિદ્યાર્થીએ નીચે આપેલા ડિક્લેરેશનને કમ્પલસરી સિલેક્ટ કર્યા બાદ આ ફોર્મ સબમિટ કરવા માટે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. બટન પર ક્લિક કર્યા બાદ વિદ્યાર્થીએ એડમિશન ફોર્મનું પ્રિવ્યૂ જોઈ શકશે. ફાઇનલ સબમિશન પહેલાં વિદ્યાર્થીએ આ બધી ડિટેલ કમ્પલસરી વેરીફાઈ કરવાની રહેશે. જો વિદ્યાર્થીએ પોતાનું કોઈ પણ ડિટેલ્સ ચેન્જ કરવી હોય તો ક્લોઝ ટુ મોડિફાઈડ બટન પર ક્લિક કરી શકશે. અને જો બધી ડિટેલ્સ પ્રોપર હશે તો વિદ્યાર્થી ફાઇનલ કન્ફર્મેશન માટે કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું રહેશે. ફાઇનલ કન્ફર્મેશન પર ક્લિક કર્યા બાદ આ એપ્લિકેશન સક્સેસફુલી સબમિટ થઈ જશે અને તેનો રેફરન્સ નંબર આપણે અહીં જોઈ શકીએ છીએ. જો વિદ્યાર્થીએ પોતાની એપ્લિકેશન જોવી હશે તો વ્યૂ એપ્લિકેશન પર ક્લિક કરીને એ જોઈ શકશે. વ્યૂ એપ્લિકેશન બટન પર ક્લિક કર્યા બાદ વિદ્યાર્થી પોતાની એપ્લિકેશનનું પ્રિવ્યૂ અહીં જોઈ શકશે. અને જો વિદ્યાર્થીને આ ફોર્મ ડાઉનલોડ અથવા તો પ્રિન્ટ કાઢવી હશે તો આ બટન પર ક્લિક કરીને કરી શકશે. વિદ્યાર્થી ફોર્મમાં આપેલ ઈમેલ આઈડી પર તેમની લોગિન લિંક અને લોગિન ડિટેલ્સ મેળવી શકશે. હવે લોગિન લિંક પર ક્લિક કરતા વિદ્યાર્થીનું લોગિન પેજ ઓપન થશે. વિદ્યાર્થીએ પોતાના ઈમેલ પર આવેલ આઈડી અને પાસવર્ડ એન્ટર કરતા બીએમક્યુના સ્ટુડન્ટ પોર્ટલ પરથી પોતાના એડમિશન ફોર્મની વિગતો જોઈ શકશે. થેન્ક યુ.